પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામની આ વાત છે કે જ્યાં રણમલપુરા ગામ ખાતે રહેતા કોળી સમાજના 10 વધુ પરિવારો બેઘર બન્યા છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનતા રોડમાં વચ્ચે મકાનો આવતા હોવાથી આ પરિવારો બેઘર બન્યા છે। વળતર ચૂકવ્યા વિના જ મકાનો પાડવાની કામગીરી થતાં મકાન માલિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનતા રોડમાં વચ્ચે મકાનો આવતા મકાન પાડતા 10થી વધુ પરિવારોના સૌથી વધુ સભ્યો રસ્તે રજડ્યા હોવાનું સામે આવ્યું છે। રહેવાની અન્ય કોઈ સુવિધા ન હોવાથી પરિવારો વિમાશણમાં મુકાયા છે। તો ખેત મજૂરી કરી પેટ્યુ રડતા પરિવારો પર આવી આફત આવતા પરિવારો બેઘર બન્યા છે। જે આ પરિવારો ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હોય હાલ આ પરિવારો પર મોટી આફત આવી પડી હોવાનું સામે આવ્યું છે। મકાનોનું વળતર ચૂકવી રહેવા માટે હંગામી વ્યવસ્થા કરવા હાલ તો પરિવારજનોની માંગ ઉઠવા પામી છે। અમારા સાહેબ આ મકાન અમારા 13 મકાન જાય રાખો અમારે રહેવું ક્યાં કહો છોકરા બધા નનકા બનકા બધું અમે રહીએ ક્યાં અમે 25 રૂપિયા કમાઈને બનાવ્યા મકાન કહો અમારે રચવા રહેવા જવું સેનો અમારે આધાર નથી। હાલ તમારે મકાન જે તોડ્યાનું વળતર ચૂકવવામાં આવ્યું છે? કાંઈ નથી આવ્યું સાહેબ કહો અમને એમ ને એમ। હાલ સરકાર પાસે શું રજૂઆત છે આપને? અમને કાંક ગમે આપો મકાન કરી આપો ને જમીન આપો કે અમારે રહેવું તો ખરે ને આ રોડ માં મકાન જ્યાં છે હવે અમારે શું કરવાનું આટલા બધા અમે સાહેબ જદ આવી કેટલા પરિવારો છો હાલ અત્યારે તો આ બધા અમે આ 12 મકાનો નો પરિવાર બધા છે। સરકારે આનું કોઈ વળતર ચૂકવાયું છે? કઈ ચૂકવાયું નથી। સરકાર પાસે શું રજૂઆત છે? અમને કાંક જમીન આપી દે તો મકાન કરી દે તો અમારે સારું તો અમે ચાક અમે 25 રૂપિયાની મજૂરી કરીને ખાઈએ છીએ જે હવે અમે સાહેબ શું કરીએ? અમને અત્યારે મકાન ખાલી કરાયા અને અમારી કોઈ હાલત અત્યારે અમે મજૂરી કરતા હતા ખરાબ છે અમારે કોઈ નથી કોઈ ખેતર પાદર અને ભારતમાલા રોડ નીકળ્યો સાહેબ અમારું બધું કોઈ પરેશાન કરી નાખ્યા કોઈ અમને મદદ આપી નથી અને બે હાલ થઈ ગયા છીએ હવે અમારા આ વસ્તુ અમારા બાળક બધા રજડે હર્યા ત્યાં નાખશું સાહેબ એ કોઈ અમારી કોઈ નકીનું નથી અમારું કોઈ છે જ નહીં અમે ક્યાંય બહારે જઈએ તો અમે બહારે જઈએ રહેવાનું નથી ક્યાંય ખેતર નથી અને આ ભારતમાલા રોડ નીકળ્યો સાહેબ બે હાલ કરીને જાય કાંક સરકાર મા બાપ છે આપણને કાંક મદદ આપે તો અમારી આટલી વિનંતી છે તો અમે અમારા બચનાની મજૂરી કરી। હાલ તમારા કેટલા મકાન તોડવામાં આવ્યા? 12 મકાન સાહેબ તોડ્યા અમારા એનું કોઈ વળતર મળ્યું? વળતર કોઈ નહીં। સરકાર પાસે શું રજૂઆત છે? સરકાર પાસે એ રજૂઆત કરેલી છે કે અમને અત્યારે બે હાલ કરી નાખ્યા છે પણ અમને કાંક મદદ આપે તો અમે ક્યાંક અમારા બાળકો લઈને અમે મજૂરી કરી અને અમારે આ અમારી રોજીરોટી અમે રેડવી અને અમારી આટલી વિનંતી છે કે અમે અત્યારે તો બે હાલ છીએ મજૂરી તો કરતા જ હતા મજૂરી તો 200 રૂપિયાની મજૂરી ગમે તો અમે કરીને અમારા બાળકોને નંભાવતા ધાર્યા પણ છતાં અમારું કાંઈ આ ભારતમાલા લોડ નીકળ્યો સરકાર મા બાપ છે અમને મદદ આપે તો અમને કાંક ટેકો મળે તો અમે કાંક છાપરા બીજા વાળીને પણ અમારા બાળકોને મજૂરી કરીને જીવન જીવાડીએ। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।